કરવામાં આવ્યું હતું, જેનો લાભ કિસોબાગ સોસાયટી તેમજ આજુબાજુની અન્ય સોસાયટીના રહીશોએ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. નરોડા વિસ્તારમાં કેશોબાગ સોસાયટીમાં તારીખ 26/12/2018 થી 4/1/2019 સુધી રામચરિત માનસ રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આમ 9 દિવસ સુધી આ કથા ચાલી અને આજે રામકથાની પૂર્ણાહુતિ છે, જેમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂર્ણાહુતિનો લાભ લેવા કેશોબાગ સોસાયટી તેમજ આજુબાજુની અન્ય સોસાયટીના રહીશો ઉમટી પડ્યા અને પૂર્ણાહુતિનો લાભ લઈ ધન્યતા અનુભવી. તેમજ સોસાયટીના રહીશોએ જણાવ્યું કે આવનાર સમયમાં ફરીથી પણ આવી રીતે રામકથાનું આયોજન ચોક્કસથી કરશું. મારું નામ ડૉક્ટર હાકીમસિંહ છત્રિય છે, હું કેશોબાગમાં રહું છું અને આ આયોજન 26 ડિસેમ્બરથી ચાલુ કરવામાં આવ્યું છે અને 9 દિવસની કથા હતી. આજે આની પૂર્ણાહુતિ છે અને ઈશ્વરદાસ બાપુએ બહુ સરસ કથા કરી. અમારા સોસાયટીના આજુબાજુના લોકોએ બહુ આનંદ થી કથા સાંભળી અને અમે બધા મળીને આ રામકથા સાંભળીને બહુ કૃતજ્ઞ થઈ ગયા. આવી રીતે હવે આજે મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને અમે બધા ભક્તો મળીને બાપુનું સ્વાગત કરીએ અને વારંવાર બધી જગ્યા રામ ભરોસે આવી કથા થતી રહે એ મારી શુભેચ્છા છે. ઈશ્વરદાસ શંકરદાસ મહારાજ રાવલ, આજે 9 દિવસ થયા. આ ઉદ્દેશ્ય એક ધર્મનું જાહેરાતી થાય, સંસ્કારોનું સિંચન થાય, બરાબર, એમાં મારા પરિવારનું ભરણ પોષણ પણ થાય, સંગીતકારોનું પણ સાથે ચાલે ને રામ ભરોસે છે એટલે એમાં કોઈ વ્યક્તિ, જો અહીંયા સોસાયટીના બધા કાર્યકર્તાઓ છે પણ કોઈના પાસે કંઈ કે ભાઈ અપેક્ષા કે આટલું તમારે દેવું પડે કે આ, પણ ધર્મ કાર્યમાં જે જોડાય છે ને આજે 5 માણસને બેસાડી સારી વાત આપણે કંઈ કરવી હોય તો આપણી વાત સાંભળવા કોઈ તૈયાર નથી. પણ વ્યાસપીઠ એક એવું માધ્યમ છે કે જેના થકી આપણે સરળ વાતો દ્વારા, માનસ એ જીવન છે અને જીવન જીવવા માટે માનસની ચોપાઈઓ ગાવી એના ગુજરાતી ભાષાંતર કરી ને આપણે સરળતાથી કોઈ પણ અભણ માણસ હોય એ પણ આ વાતને સમજી શકે ને આપણા એમના કુટુંબ પરિવાર સાથે હળીમળી એકતાથી બધાએ સ્વજનો સાથે પ્રેમથી વર્તે ને પ્રેમથી રહે, એકબીજાના માટે કુભાવ દ્વેષ, એક જ સોસાયટીમાં રહેતા હોય તો આડોશી પાડોશીને વાત ન કરતા હોય, બોલતા ન હોય, પણ આ રામકથાના માધ્યમથી આજે મને ઘણા વર્ષોથી ભગવાનનું આ કાર્ય ગુરુકૃપાથી હું કરું છું અને એ કાર્યમાં રામ ભરોસે જ કરું છું ને આ રીતે દરેક વ્યક્તિને સરળ શબ્દોથી ભજનવાણી રામવાણી ભગવાનની ધૂન ગવડાવીએ, કંઈ કથાનું કીર્તન કરાવીએ અને છેલ્લે કંઈક પ્રસાદ આવા સોસાયટીના વ્યક્તિઓ હોય, સજ્જન વ્યક્તિઓ હોય એ એમના સ્વેચ્છાએ વગર કહે આમ કહે કે અમે છેલ્લા દિવસે મહાપ્રસાદ કરીએ, તો મહાપ્રસાદ કરી અને બધાને પ્રસાદ મળે અને બધાને જય સિયારામ કરી કાલે અમારા ઘરે. મેરા નામ ભૂપેન્દ્રસિંહ ભદૌરિયા હૈ, મેં સન બંગલે મેં રહેતા હું ઓર કાફી દિનો સે યહાં પર કુછ કાર્યક્રમ નહીં હુઆ થા. મહારાજ જી કે કર કદમ યહાં પર કમલ કદમ યહાં પર પડે ઓર ઉન્હોને યહાં પર શ્રી રામચરિત માનસ કે શ્રી રામાયણ કા જો પાઠ કિયા હૈ હમ લોગો કો મંત્રમુગ્ધ કર દિયા, સોસાયટી કે સભી લોગો કો યહાં પર જો યહાં પર શિખામણ મિલી સીખને કો મિલા ઓર મેં તો બોલતા હું કે એસી કથાઓં કા આયોજન હોતા રહે ઓર તો લોગો કે લિયે બહોત અચ્છા રહે. યહાં પે લોગો કો જાનને કો મિલા, ધર્મ કા પ્રચાર હુઆ પ્રસાર હુઆ ઓર મહારાજ જી કી વાણી સે લોગ ઇતને પ્રભાવિત હુએ કે આને વાલે સમય મેં તો અભી યે કથા રામ ભરોસે થી, અભી કિસી કા એસા નહીં થા, લેકિન રામ ભરોસે હમારે ડોક્ટર હાકીમ સિંહ હૈ, હમારે ડોક્ટર વિજય સિંહ હૈ, હમારે સિકંદર સિંહ હૈ ઓર કાફી મિત્ર હૈ હમારે જો સબને સાથ સહકાર દિયા, સોસાયટી કે લોગોને સાથ સહકાર દિયા, યે કથા કા સુંદર આયોજન હુઆ. હમારે લલિતભાઈ યહાં કહી માધ્યમ બને, હમારી કોઈ બહેનો સે કોન્ટેક્ટ હુઆ હોગા, ઉનકે સખી મંડળ ચલતા હૈ, શાયદ ઉસકે માધ્યમ સે યહાં આએ રામ ભરોસે યહાં પર કથા કી, બહોત આયોજન સુંદર આયોજન કથા કા યહાં પર હુઆ ઓર હમ લોગો કો તો બહોત આનંદ હુઆ ઓર એસી કથા બારંબાર ચલતી રહે ઓર લોગ એક સાથ મેં જોડતે રહે, ધર્મ કા પ્રચાર પ્રસાર હોતા રહે ઓર એસી હમારી શુભકામના હૈ ઓર જય સિયારામ.
દિવેશ નસીદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ.